हेलो फ्रेंड्स, हूँ छू जमीन पटेल अने आज आप जाइए छे रापर में आवेला बीजा एक धार्मिक स्थले जेनु नाम छे एकल माताजीनु मंदिर। आ एकल धाम एटले कि एकल माताजीनु मंदिर ये रापर थी भूज जता रस्ता पर आवे छे। रापर थी भचाऊनो जे रोड छे त्यांथी त्रंबो थी लगभग 15 किलोमीटर दूर रणनी नजीक आ एकल माताजीनु मंदिर आवेलू छे। एकल माताजीनु मंदिर ये खूब प्राचीन अने खूब जूना समयनु मंदिर छे। भूकंप पहला एवं कहेवाय छे कि अहीं एकल माताजी ए रणमां जे फसायेला अने जे मार्ग भूली गयेला वटे मार्ग होय एने आवा खारा रणमां पण मीठू पाणी पाता हता अने एमने थोड़ो घणो भोजन पण करावता हता। धीमे धीमे आ वायका खूब फैलावा मंडी। ए माताजी क्यांथी आवता हता अने क्यां जता हता ते कोईने खबर हती नहीं। धीमे धीमे जमीन में थयेला भूस्खलन अने 2001 में आवेला कच्छना भूकंप में आ पाणी नो रस्तो बदलाई जवाथी ए माताजीए गाळेली जी विरडी छे तेमां आवतुं पाणी बंद थई गयुं। तो आजे त्यां माताजीना मंदिरना आगळ एक कूवो छे ते जे मीठू पाणी आवतुं हतुं त्यां जे खाली छे ए पण हुं तमने बतावीश। त्रंबोथी सुवई थई अने एकल माताजीना मंदिरे जवाय छे। रापरथी लगभग ते 20-25 किलोमीटरना अंतरे आवेलुं छे। तो चालो हवे जोईए आगळ आ विडियोमां ज। સુવઈ ગામમાંથી આપણને બહાર નીકળી જવાનું છે। બાળકો રસ્તામાં ફરે છે, સ્કૂલમાં રિસેસ પડીએ છે। અહીંયા અમે રસ્તો ભૂલી ગયા હતા, ગૂગલ મેપમાં થોડીક ઊંધી દિશા બતાવી હતી। અહીંયા વાગડ પંથકમાં લોકો દાડમની ખેતી બહુ કરે છે। આ જો દાડમની વાડીઓ રાપર કચ્છમાં તેમજ બનાસકાંઠાના ડીસાથી થરાદ બનાસકાંઠાની ઘણી જગ્યાએ પણ દાડમની ખેતી થાય છે। લાખણી જેતલા બાજુ મોટાભાગની જમીનોમાં દાડમની ખેતી જોવા મળે છે। તો સામે જે દેખાય છે એ છે એકલ માતાજીનું મંદિર। આપણે પહોંચી ગયા છીએ માતાજીના ધામમાં। એકદમ વિરાન વગડામાં બનાવ્યું છે આ મંદિર। આ છે માતાજીનું મુખ્ય મંદિર, ગર્ભગૃહ।
માતાજીનું મંદિર એ ભરૂડિયા ગામમાં આવેલું છે અને ભરૂડિયા ગામ એ રણના એકદમ કાંઠાનું ગામ છે। મિત્રો, આ જે તમને કૂવો દેખાય છે આ એ જ કૂવો છે જે માતાજીએ અહીંયા ખારાપટમાં વીરડો ગાળ્યો હતો અને મીઠું મધ સમાન પાણી તે લોકોને પીવડાવતા હતા। આજે પણ એ કૂવો એમને એમ જ છે, ફરક બસ એટલો જ છે કે આજે કૂવામાં પાણી નથી રહ્યું, કારણ કે 2001માં આવેલા ભૂકંપમાં આ પાણીએ વહેણ બદલી કાઢ્યું હતું। અત્યારે તે કૂવાના સેફ્ટી માટે ઉપર જાળી લગાવેલી છે, નાનું કોઈ છોકરું કે એમાં પડી ના જાય। આ જો મિત્રો, કૂવો એકદમ ખાલીકમ છે અને પુરાઈ ગયો છે માટીથી। મારી પાછળ જે તમે જુઓ છો એ રાપરમાં આવેલું એકલ માતાજીનું મંદિર છે। આ છે એકલ માતાજીનું ધામ, એકલ ધામ પણ કહેવાય છે। અહીંયા લોકવાયકા એવી હતી કે એકલ માતાજી એ અહીંયા રણમાં રહેતા હતા એકલા, અને વટેમાર્ગો જ્યારે ભૂલા પડી જતા હતા તો તેમને રણમાં મીઠું પાણી પાતા હતા, એમને ભોજન આપતા હતા। કોઈને પણ ખબર નથી કે આ માતાજી આ જે બહેન હતા એ કેવી રીતે અને ક્યાંથી પાણી લાવતા હતા। તેમનો પરચો છે ને આ જ આ કૂવો છે, ત્યાંથી તે પાણી લાવતા હતા। મુખ્ય મંદિરની બાજુમાં છે શંકર ભગવાનનું મંદિર અને એની પાછળ છે મહારાજને રહેવા માટેની મઢી, ત્યાં મહારાજ બેસે છે અને તપ કરે છે। એની પાછળ ભોજનાલય પણ છે, અહીંયા ઘણા બધા ભક્તો પ્રસાદ જમે છે। અહીંયા જે પણ માય ભક્તો આવે તેમને અહીંના તરફથી બપોરે સરસ જમવાનું પણ આપે છે। મંદિરનું વાતાવરણ એટલું શાંત અને એટલું સરસ છે કે આપણે બે ઘડી બેસવાનું મન થઈ જાય। આવા રણમાં પણ અહીંના લોકોએ પાણી પાણીને વૃક્ષોને મસ્ત મોટા કર્યા છે, એક નાના વન જેવી રચના કરી છે। બેસવા માટે સરસ બાંકડાની પણ વ્યવસ્થા કરેલી છે। આવા રણમાં તમને બીજે ક્યાંય આટલે સુધી આવતા બીજે ક્યાંય આટલા વૃક્ષો જોવા મળે જ નહીં, સીધા અહીંયા એકલ માતાજીના ધામમાં અને એ પણ રણની એકદમ નજીક। તો હવે આપણે જઈએ છીએ સીધા રણમાં। માતાજીના મંદિરની પાછળ એક રસ્તો જાય છે જે સીધો જ રણમાં જાય છે, લગભગ ત્યાંથી 1.5 કિલોમીટર જેટલો આ રસ્તો દૂર છે। આ રસ્તો સીધો નીકળે છે રણમાં। તો મિત્રો, તૈયાર થઈ જાઓ, આ દેખાઈ રહ્યું છે તમને રણ, અફાટ રણ, જે કચ્છનું વાઈટ રણ કહેવાય છે, સફેદ રણ, મીઠાનું રણ। એ સામે જે દેખાય છે એકલ માતાજીના મંદિરની પાછળ આવેલું ખુલ્લું રણ છે, ગમે તેમ અંદર તમે ફરો। આ રણનો સીધો છેડો ગાંગતાબેટ અને ગાંગતાબેટ થઈ અને ધોળાવીરા સીધું ટચ થાય છે, અને ધોળાવીરાની પાછળના ભાગનું જે રણ છે એ સીધું પાકિસ્તાન ટચ થાય છે, મતલબ કે આ કચ્છનું મોટું રણ છે। આ જ રણને બનાસકાંઠાની સરહદ પણ અડે છે, જ્યાં ઇન્ડો પાકિસ્તાન બોર્ડર છે, નડેશ્વરી માતાજીનું મંદિર છે, એ પણ મેં મારા એક વિડીયોમાં બતાવેલું જ છે। મિત્રો, એ પણ જોજો મારા વ્લોગમાં, તમને ભારત પાકિસ્તાન બોર્ડર જે એકદમ નજીકથી જોઈ શકાય તેનો વિડીયો પણ મેં બનાવેલો છે, ત્યાં કેવી રીતે જઈ શકાય છે, કેટલી ટિકિટ છે। મિત્રો, આ જો કુદરતે બનાવેલી કેવી સરસ જગ્યા છે, આ એક બાજુ નીચે એકદમ સીધી સફેદ જમીન અને ઉપર એકદમ વાદળી આકાશ, વચમાં ક્યાંય ઝાડ નહીં, કોઈ મકાન નહીં, કોઈ પ્રાણી પણ નહીં, બસ સીધી એક લીટી છે।
तो मित्रों आजनो वीडियो अहीं पूरो करूँ छूँ एकल माताजीना धामनो। मळीशुं बीजा नवा स्थळे नवी जगह पर। त्यां सुधी जय हिंद, जय भारत, जय भोलेनाथ।